ધારાસભ્યો ભાજપ વાળા છે, બે મંત્રી ભાજપ વાળા છે. તમારે જો સુરતના આઉટર રિંગ રોડ ને કેશુબાપા પટેલ માર્ગ નામ આપવું હોય તો એમાં કાગળિયા લખી અને ગામમાં જાહેરાતો કરી અને સ્ટન્ટબાજી કરવાની ક્યાં જરૂર છે? જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી નામ આપવાનું હતું ત્યારે તો કોઈએ કાગળ ન લખ્યો. રાતોરાત અચાનક જ છાપામાં આવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું છે. ત્યારે તો આવા કાગળિયા લખવાની જરૂર ન પડી. કેશુભાઈ પટેલનું નામ રિંગરોડ સાથે જોડવા માટે કાગળિયા લખી અને આ બધા હીરો બનવાની કોશિશ કરે છે. આ બધાની કેટલું ભણેલા છે એ હું ચૂંટણી એફિડેવિટમાં જોતો હતો. તો આ મેં એક કાપલી બનાવી છે, આ ચિઠ્ઠી બનાવી છે કે આ જેણે જેણે પત્રો લખ્યા છે આ ટોળકીમાંથી, એ આખી ટોળકીમાં સૌથી વધુ ભણેલો માણસ 12 પાસ છે. બાકીના 8 પાસ છે, 10 પાસ છે. 8 પાસ, 10 પાસ, 12 પાસની આખી ટોળકી ભેગી થઈ અને એવું કહે છે કે કેશુભાઈ પટેલ જેવા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય બાહોશ વિદ્વાન નેતાનું નામ એક રિંગરોડ સાથે જોડવામાં આવશે. આ તો શરમનો વિષય છે. આ તો બહુ જ મારા જેવા કેશુભાઈ પટેલને આદર્શ નેતા માનવા વાળા કેશુભાઈના એક ફોલોવર તરીકે મને દુઃખ લાગ્યું છે, મને આઘાત થયો છે. એટલે ફેસબુક લાઈવના માધ્યમથી મારે ભાજપની આ ટોળકીની છેતરપિંડીની ચાલ ઉઘાડી પાડવી છે. સુરતમાં એક રિંગરોડ બન્યો છે નવો. ભાજપની ટોળકી એવું ઈચ્છે છે, આખી ગેંગ, કે કેશુભાઈ પટેલ માર્ગ નામ આપો. મારો ગોપાલભાઈ ઇટાલિયાનો એમાં સજ્જડ વાંધો છે કેશુભાઈના ફોલોવર તરીકે, કે કેશુભાઈ જેવા મહાન આદર્શ ક્રાંતિકારી ખેડૂતો માટે જેણે કહેવાય કે ઐતિહાસિક નિર્ણયો લીધેલા છે એવા નેતાનું નામ તમે એક તૂટેલા ખાડાવાળા ભ્રષ્ટાચારથી બનેલા રોડ ઉપર લગાવવા માંગો છો? શરમ નથી આવતી ભાજપની આ 8 પાસ 12 પાસ ટોળકીને પત્રો લખતા? કે શરમ વગરના છો તમે બધા? પ્રફુલભાઈ પાંચેરિયા તો ગુજરાતના શિક્ષણ મંત્રી છે. તમારે કેશુબાપા પ્રત્યે લાગણીઓ ખૂબ ઉભરાઈ ગઈ હોય, અહોભાવ આવ્યો હોય અને જાણે કે તમને આમ કેશુભાઈ પ્રત્યે એટલું બધું અત્યંત લાગી આવતું હોય, તો વરાછા વિસ્તારની અંદર કેશુભાઈ પટેલ એન્જિનિયરિંગ કોલેજ બનાવો, કેશુભાઈ પટેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ. રોડના નામ સાથે કેશુભાઈનું નામ શું કામ જોડવું છે? કેશુભાઈ મહાન નેતા છે. રોડ રસ્તા સાથે તમે અમિત શાહનું નામ જોડજો, વિજય રૂપાણીનું નામ લગાવી દો, સીઆર પાટીલનું નામ રિંગ રોડ સાથે જોડી દો ને, અમને એમાં કંઈ વાંધો નથી. જે માણસનું નામ જેને લાયક હોય ત્યાં લગાવો. ભાજપની ટોળકી કેટલા દિવસથી ચોંટી છે, એક ધારા બધા મંડાણા છે અને એમાં કેટલા કેશુભાઈ પટેલની સરકારમાં કેશુભાઈના નિર્ણયોના કારણે પૈસાવાળા થયેલા, રૂપિયાવાળા થયેલા કેટલાક ઉદ્યોગપતિઓ આ ટોળકી સાથે જોડાઈ ગયા છે. શરમનો અને દુઃખનો તો વિષય એ છે કે કેશુભાઈના કારણે જે લોકો રૂપિયાવાળા થયા છે એ લોકો હવે એવું કહે છે કે રિંગરોડ સાથે કેશુભાઈનું નામ જોડો. શું કામ ભાઈ? રિંગરોડને નામ આપો, સીઆર પાટીલ રિંગ રોડ, અમિત શાહ રિંગ રોડ, વિજય રૂપાણી રિંગ રોડ, નીતિન પટેલ રિંગ રોડ, એવા નામ આપો ને. તૂટેલા ફૂટેલા ખાડા ખડિયા વાળા રોડ ઉપર કેશુભાઈ પટેલનું નામ સારું થોડું લાગે? અને ભાજપની આ આખી ટોળકીને, આ છાપામાં જેના નામ આવ્યા છે એ આખી ટોળકીને કેશુભાઈ પ્રત્યે ખરેખર ખૂબ લાગણી થઈ આવી હોય તો પ્રફુલ પાંચેરિયા તો શિક્ષણ મંત્રી છે, વરાછા વિસ્તારમાં કેશુભાઈ પટેલ સરકારી બીસીએ કોલેજ બનાવો. કેમ કે આમાં મુકેશ પટેલ અને પ્રફુલ પાંચેરિયા સરકારમાં મંત્રી છે અને બાકીના બધા ભાજપના ધારાસભ્યો છે. 10 ધારાસભ્યોની ટોળકી ભેગી મળી અને એક રોડનું નામ કરવા માટે પત્રો લખે છે. ભાઈ તમે ભાજપના ધારાસભ્યો મંત્રીઓ છો, કેશુભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવડાવો, કેશુભાઈ પટેલ સરકારી ક્રિકેટ સ્ટેડિયમ વરાછા મોટા વરાછા કામરેજમાં બનાવો, કેશુભાઈ પટેલ સરકારી બીસીએ કોલેજ બનાવડાવો વરાછા કતારગામ કામરેજમાં, ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કેશુભાઈ પટેલ વાંચનાલય કામરેજમાં કે કતારગામમાં બનાવો, વરાછામાં બનાવો, કેશુભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ બનાવો. કામરેજ અને સરથાણાની વસ્તી ખૂબ વધી ગઈ છે. કતારગામ, વરાછા, મોટા વરાછા, કામરેજ, કઠોર, વેલંજા આ બધા ગામડામાં 35-40 લાખ લોકો વસે છે. તો આ ભાજપની ટોળકીને કેશુભાઈ પ્રત્યે પ્રેમ જાગ્યો હોય તો કેશુભાઈ પટેલ સરકારી સિવિલ હોસ્પિટલ બનાવો, કઠોરમાં બનાવો, કડોદરામાં, મોટા વરાછામાં બનાવો, વેલંજામાં બનાવો, કામરેજમાં બનાવો. રિંગરોડ જેવા તૂટેલા ફૂટેલા રોડ ઉપર શું કામ કેશુભાઈનું નામ આપવું છે? તમારે કેશુભાઈ પટેલ પ્રત્યે ભાજપની ટોળકીને બહુ પ્રેમ જાગી ગયો હોય તો સુરત અત્યારે
આઈટી ના બિઝનેસ માં ખુબ આગળ વધી રહ્યું છે. બેંગ્લોર અને પુણે પછી સૌથી વધુ આઈટી નું કામ સુરતમાં થઈ રહ્યું છે. તો કેશુભાઈ પટેલ આઈટી પાર્ક બનાવો. મોટા વરાછામાં કે કામરેજમાં જે સરકારી જમીનો પડી છે એમાં 50 acres ની અંદર એક વિશાળ આઈટી પાર્ક બનાવો, કેશુભાઈ પટેલ આઈટી પાર્ક, અને આખા ગુજરાતના આઈટી બિઝનેસ સાથે જોડાયેલા તમામ લોકોને ત્યાં લાવો અને ત્રીજા નંબરનું ભારતનું આઈટી પાર્ક કેશુભાઈના નામે બનાવો. પણ આવું બધું બનાવી શકાય એવી આ ભાજપની ટોળકીની ઓકાત નથી, એટલે પબ્લિકને મૂર્ખ બનાવવા માટે નીકળ્યા છે. મંત્રી કક્ષાનો માણસ મેયરને પત્ર લખીને એવું કહે છે કે રિંગ રોડનું નામ કેશુભાઈ પટેલનું નામ આપી દો. આવા ખાડાવાળા રોડ ઉપર કેશુભાઈનું નામ આપવાનું છે, ભ્રષ્ટાચારના રોડ ઉપર કેશુભાઈનું નામ આપવાનું છે. તમારે રિંગ રોડનું નામ આપવું હોય તો અમિત શાહ રોડ નામ આપો ને, વિજય રૂપાણી રિંગ રોડ નામ આપી દો. આ જ ટોળકી વિજય રૂપાણીના ખૂબ વખાણ કરતી હતી, ગતિશીલ નિર્ણયને, ક્રાંતિકારી નિર્ણયને, સુશાસન ને એવું બધું વિજયભાઈ વિશે આ ટોળકી ખૂબ કહેતી હતી. તો વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં બહુ સારું કામ કર્યું છે, તો પછી વિજયભાઈના નામે આપો વિજય રૂપાણી રિંગ રોડ. સીઆર પાટીલ રિંગ રોડ નામ આપો, આ ટોળકી સીઆર પાટીલના ચેલાઓ છે બધા, તો આપો તમારા ગુરુનું નામ આપો ને. કેશુભાઈનું નામ રોડ રસ્તા ઉપર ના નાખતા મહેરબાની કરીને. અમિત શાહ રિંગ રોડ નામ આપો, આમ આદમી પાર્ટીનો એમાં સપોર્ટ છે ને, અમે તો માંગણી કરીએ છીએ સુરતના રિંગ રોડને અમિત શાહ રિંગ રોડ નામ આપો. પણ કેશુભાઈ પટેલનું નામ લેવું હોય તો સન્માનિત જગ્યાએ જ નામ લેવું, રોડ રસ્તા ઉપર કેશુભાઈનું નામ લખવાની મનાઈ છે. પ્લીઝ તમારે કેશુભાઈનું નામ લખવું હોય તો ગુજરાતનું બીજા ત્રીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવો, સરદાર પટેલનું નામ સ્ટેડિયમ ઉપરથી ભૂંસી અને જીવતા માણસનું, નરેન્દ્ર મોદી જીવે છે એનું નામ લગાડી દીધું તો તમને શરમ ન આવી. તો હવે સરદાર પટેલનું નામ તો તમે ભૂંસી નાખ્યું સ્ટેડિયમ ઉપરથી, તો કેશુભાઈ પટેલના નામનું સુરતમાં વિશાળ સ્ટેડિયમ બનાવો, ગુજરાતનું બીજા ત્રીજા નંબરનું ક્રિકેટ સ્ટેડિયમ કામરેજમાં બનાવો, વરાછામાં, મોટા વરાછામાં બનાવો અને નામ આપો કેશુભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ. આ આટલી મોટી ભાજપની ટોળકી, મને તો એવું થાય છે કે આ લોકોને શરમ હશે નહીં કે આવતી નહીં હોય, અને આમના ઘરના પરિવારના સભ્યો અમને ક્યારે નહીં કહેતા હોય, એમના દીકરા દીકરીઓ વહુઓ જમાઈઓ સાળા સાઠું ભાઈ આ ટોળકીને નહીં કઈ હગાવાલા હોય, એ નહીં કહેતા હોય કે આ શું ધંધા ચાલુ કર્યા છે તમે. કેશુભાઈના નામે રાજનીતિ કરવી હોય તો કરવી જ જોઈએ, પણ કેશુભાઈના નામે સરકારી એન્જિનિયરિંગ કોલેજ બનવી જોઈએ વરાછામાં, સરકારી BCA કોલેજ બનવી જોઈએ, સરકારી ફાર્મસી કોલેજ બનવી જોઈએ. કેશુભાઈ પટેલ સરકારી ફાર્મસી કોલેજ કામરેજ બનાવો, કેશુભાઈ પટેલ સરકારી લો કોલેજ વકીલ બનાવવામાં બનાવો. શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાંચેરિયા, પ્રફુલ પાંચેરિયા શિક્ષણ મંત્રી થઈને એવો પત્ર લખે છે કે કેશુભાઈનું નામ જે છે એ રિંગ રોડ સાથે જોડો. શરમ આવવી જોઈએ શિક્ષણ મંત્રીને, શરમ તો આવવી જોઈએ ને થોડી ઘણી. કેશુભાઈ પટેલના કારણે રૂપિયાવાળા જેટલા લોકો થયા આમાં બધાના નામ લખ્યા છે. હવે હું નાના મોઢે મોટા નામ બોલીશ તો ઘણાને પાછું નહીં ગમે. મારી બધાને વિનંતી છે, કેશુભાઈના પુત્ર ભરતભાઈ પટેલે પણ થોડાક દિવસ પહેલા જાહેરમાં ક્યાંક એમણે ટીકા કે કંઈક એમનું નિવેદન આપ્યું હતું, મારી તો આદરણીય ભરતભાઈને વિનંતી છે કે કેશુભાઈ પટેલની સરકારમાં જે કોઈ લોકો સુરતમાં રૂપિયાવાળા થયા છે અને આજે સીઆર પાટીલ અને ભાજપની પાછળ પાછળ ફરે છે જે ટોળકી બનીને, ભરતભાઈ પટેલે આખી ટોળકીને પત્ર લખીને જાહેરમાં વિનંતી કરવી જોઈએ કે કેશુભાઈના રાજમાં રૂપિયાવાળી થઈ ગયેલી ટોળકીએ વરાછા વિસ્તારમાં કેશુભાઈ પટેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ, કેશુભાઈ પટેલ સરકારી ફાર્મસી કોલેજ, કેશુભાઈ પટેલ સરકારી ક્રિકેટ સ્ટેડિયમ, કેશુભાઈ પટેલ આઈટી પાર્ક, કેશુભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ, કેશુભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કેશુભાઈ પટેલ રિસર્ચ સેન્ટર, આવું કંઈક બનાવડાવવા માટે થઈને રજૂઆત આ ટોળકીને ભરત પટેલે કરવી જોઈએ. હું કેશુભાઈનો કટ્ટર સમર્થક અને એમનો શુભચિંતક અને એમનો ફોલોવર છું. કેશુભાઈ જેવા મહાન નેતાનું નામ તમે એક 4 પૈસાના રોડ ઉપર જોડવા માંગો છો, જે રોડ ઉપર ખાડા પડશે, કાલે ફૂટ ફૂટના ખાડા પડશે, લોકોની ગાડીઓ અંદર પછડાશે, હાડકા ભાંગી જશે, ગાડીઓ તૂટી જશે, એવા રોડનું નામ કેશુભાઈના નામ સાથે જોડવાનું છે. આ માંગણી કરવા વાળાને છે જે શરમ નહીં આવતી હોય, કે પછી ભાજપની ટોળકીએ કીધું એટલે બધા અહીંસો અહીંસો માંગણી કરો, સહેજે શરમ રાખો. કેશુભાઈ પટેલના રાજમાં રૂપિયાવાળા થયા છો ને એટલે અત્યારે સમાજની ફાકા ખોદદારી કરો છો. કેશુભાઈ પટેલ ન હોત ને તો હજુ ક્યાંક વળ ખાતા હોત. કેશુભાઈ પટેલની સરકારમાં રૂપિયાવાળી થયેલી આ ટોળકી કેશુભાઈના નામની કોલેજ કેમ નથી બનાવવા માંગતી ભાઈ? કેશુભાઈના નામે આઈટી પાર્ક બનાવો. આઈટીનો ધંધો સુરતમાં સૌથી વધુ અત્યારે આઈટી પાર્ક, આપણા છોકરાઓ આઈટીમાં લાગે છે.
એટલે રિંગરોડનું નામ આપવા માટે જે કઈ ટોળકી સક્રિય થઈ છે, ટોળકીને મારી વિનંતી છે કે ખાડાવાળા ભ્રષ્ટાચારના તૂટેલા ફૂટેલા રોડ ઉપર કેશુભાઈનું નામ જોડવું નહીં એવી માંગણી કરવી નહીં. મહેરબાની કરીને તમને કેશુભાઈ પ્રત્યે પ્રેમ ઉભરાતો હોય તો કેશુભાઈ પટેલના નામે આઈટી પાર્ક, ક્રિકેટ સ્ટેડિયમ, કોલેજ, દવાખાના, યુનિવર્સિટી કે નવું બસ સ્ટોપ. વરાછા વિસ્તારમાં કોઈ વિશાળ બસ સ્ટોપ નથી, બનાવડાવો નવું બસ સ્ટોપ. મોટા વરાછા સાઈડ ગમે ત્યાં મોટો બસ ડેપો બનાવડાવો સરકારી, હજારો બસો આવ્યો, નામ આપો કેશુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ બસ સ્ટોપ, એ કરાવડાવો. એ તમારાથી થાય એમ નથી. એટલે કેશુભાઈ જેવા ક્રાંતિકારી નેતાનું નામ ચાર પૈસાના રોડ ઉપર જોડવાના બદલે રિંગ રોડ નું નામ અમિત શાહ રિંગ રોડ આપો, કે સીઆર પાટીલ રિંગ રોડ આપો, કે વિજય રૂપાણી રિંગ રોડ આપો, એ તમારો ભાજપ વાળાનો પ્રશ્ન છે. કેશુભાઈ જેવા મહાન સજ્જન નેતાનું નામ રોડ ઉપર નહીં, યુનિવર્સિટીઓ, કોલેજો, રિસર્ચ સેન્ટરો એના ઉપર શોભે. આટલું જ કહેવાનું છે. કેશુભાઈના નામે રાજકારણ કરવા નીકળી ગયેલી ટોળકીને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જે કેશુભાઈની સરકારમાં તમે બધા પૈસાવાળા થયા છો અને એ પૈસાના આધારે સમાજ ઉપર ફાંકા ફોજદારી કરો છો, સજ્જે શરમ હોય, સજ્જે માનવતા તમારામાં વધી હોય, સજ્જે તમારી અંદર આમ કેશુભાઈ પ્રત્યેનો તમારા અંદર એક ભાવ હોય કે કેશુભાઈના કારણે હું રૂપિયા વાળો થયો છું, તો રોડ સાથે કેશુભાઈનું નામ જોડવાની માંગણી મહેરબાની કરીને ન કરતા. સમાજને છેતરી શકશો પણ ઇતિહાસ માફ નહીં કરે. સરકારો બદલાતી રહેશે. આજ ભાજપની પાછળ પાછળ ફરો છો, કાલે ભગવાન કરશે તો આમ આદમી પાર્ટીની સરકાર આવશે. કોઈ કોઈ રાજા રાવણનું અભિમાન રહ્યું નથી, રાવણ રહ્યો નથી. અને તાનાશાહો દુનિયામાં જેટલા પેદા થયા, દેશમાં જેટલા પેદા થયા, એ બધાનો અંત થયો છે. આજે જે તાનાશાહો છે એનો અંત થશે. તમારા રૂપિયા પણ પડ્યા રહેશે અને તમે જેની પાછળ પાછળ ચેલા બનીને ફરો છો એ પાર્ટીઓ અને નેતાઓનો પણ અંત આવશે. સમય બદલાશે. ઇતિહાસ તમને જોઈ રહ્યો છે કે કેશુભાઈના સરકારમાં રૂપિયાવાળા બન્યા પછી આજે કેશુભાઈનું નામ તમે ખાડામાં નાખવા માંગો છો. એટલી માનવતા, એટલી તે લજ્જા કે શરમ નથી વધી કે કમસે કમ માંગણી કરીએ તો કંઈક પ્રોપર માંગણી કરીએ, ભલે પૂરી ન થાય. આ દેશમાં ક્યાંય અમે બધી માંગણીઓ પૂરી થઈ ગઈ છે, પણ માંગણી કરો તો કમસે કમ માણસની લેવલ બરાબર તો માંગણી કરો. જીવે છે જે નરેન્દ્ર મોદી એનું નામ સ્ટેડિયમ ઉપર લગાડ્યું, અને જે આ દુનિયામાં હયાત નથી એનું નામ રોડ ઉપર લગાડવા માંગો છો. તો માંગણી કરો તો કમસે કમ રિસ્પેક્ટેબલ માંગણી કરો, સન્માનજનક માંગણી કરો. ભલે પૂરી ન થાય પણ માંગણી કંઈક વ્યવસ્થિત કરવી જોઈએ. એટલી માનવતા બતાવો. કેશુભાઈના નામે રૂપિયા લૂંટીને સમાજના ઠેકેદારો બન્યા છો તો સમાજ ઉપર એટલો અહેસાન કરો કે કેશુભાઈનું નામ ખાડામાં નાખવાની કોશિશ ન કરો. એટલે બધાને, મેયરને, આ બધી જે કાંઈ ટોળકી છે, આ પત્ર લખવા ટોળકીને બધાને મારી વિનંતી છે કે મહેરબાની કરો, કેશુભાઈના નામે કંઈ ના બનાવો તો ચાલશે, પણ કેશુભાઈનું નામ ખાડાવાળા રોડ ઉપર લગાડવાનું રહેવા દો.